नमस्कार, स्वागत छे આપનું। હું છું સમીર। આપણો ગુજરાતમાં સૌથી પહેલા નજર કરીશું ટોપ 25 ન્યૂઝ પર। સોલર એનર્જી ક્ષેત્રે રિલાયન્સે વધુ એક હસ્તાંતરણ કર્યું। રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40% હિસ્સો ખરીદ્યો। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, 3 દિવસમાં 3 મીટરનો વધારો। ઉપરવાસમાંથી 5816 ક્યુસેક પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમની સપાટી 130.4 મીટરે પહોંચી। અમરેલીના મોટા ઉજડા ગામે ભારે વરસાદ, 2 થી 3 ઇંચ વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર। નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ખેડૂત ટ્રેક્ટર સાથે તણાયો। પોરબંદરના ભાદર નદીમાં નહાવા ગયેલા 2 યુવકો નદીના વહેણમાં તણાયા। કુતિયાણા અને પોરબંદરના ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી। રાજકોટના ઉપલેટામાં ગઢાડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામલોકોને હાલાકી। છેલ્લા 15 દિવસથી કોઝવે પાણીમાં ગરકાવ છે। કોડીનારમાં મુશળાધાર વરસાદથી માર્કેટયાર્ડમાં પલળી મગફળી। યાર્ડમાં વરસાદી પાણી ભરાતા મગફળી પલળી, ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ। ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ ખેડૂતો મુદ્દે રાજ્ય સરકારને કરી રજૂઆત। જે ખેડૂતોને અતિવૃષ્ટિથી નુકસાન થયું છે તેમને પ્રતિ એકર 40,000ની માંગ કરાઈ। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર, અમરેલીમાં પાક નુકસાન બાદ રાજ્ય સરકારે સર્વે કરવાના આદેશ આપ્યા। અમરેલીમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ। રાજ્ય સરકાર એક્શન મોડમાં, જન આશીર્વાદ યાત્રા બાદ હવે સરકાર 100 દિવસ કરશે પ્રોજેક્ટ। તમામ મંત્રીઓએ પોતાના વિભાગમાં 3 થી 4 મહત્વપૂર્ણ કામ અંગે મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું। લખીમપુર ખીરીમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર મામલે કોંગ્રેસ પ્રભારી ડોક્ટર રઘુ શર્માની આગેવાનીમાં મૌન ધરણા। પાલડી કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસના મૌન ધરણા। ગુજરાત કોંગ્રેસનું થશે નવસર્જન, નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના સંકેત। પ્રભારી રઘુ શર્માએ સિનિયર નેતાઓ સાથે કરી 1-to-1 બેઠક, 25 નેતા સાથે બેઠકમાં લેવાયા અભિપ્રાય। રાજ્યમાં કોળી સમાજની જાતિ આધારિત ગણતરી કરવા ઉઠી માંગ। કોળી સમાજના યુવાનોના સંગઠન અસ્તિત્વની મુખ્યમંત્રીની રજૂઆત। સરકાર જ્ઞાતિ આધારિત સર્વે નહીં કરે તો યુવા સંગઠન જાતે સર્વે કરશે। રાજકોટના વિકાસના પડતર કામ મુદ્દે એમએલએની સીએમ સાથે મુલાકાત। ભાજપના એમએલએ ગોવિંદભાઈ પટેલે રાજકોટના પ્રશ્નો રજૂ કર્યા। અત્યારે સચિન દીક્ષિતને કોર્ટે 14 તારીખ સુધી રિમાન્ડ પર મોકલ્યો છે। કોર્ટની કાર્યવાહી દરમિયાન રડ્યો આરોપી। ત્યજાયેલા બાળકની હાલ ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં રખાયો। જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ કહ્યું હવે બાળકની ઓળખ પ્રસ્થાપિત નહીં કરી શકાય। દ્વારકાના ભાણવડમાં 1 પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા। સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં એરારેટી ફેલાઈ। સુરતના પલસાણામાં આંત્રોલી ગામે અપહરણની ઘટના। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરતા કંપનીના કર્મચારીનું 7 થી 8 શખ્સોએ કર્યું અપહરણ। કડોદરા પોલીસે 7 આરોપીઓને પકડી મેનેજરને સહી સલામત મુક્ત કરાવ્યા। આણંદના ઉમરેઠ પાસેના ઓડ ગામે જૂથ અથડામણ। સામાન્ય બાબતમાં 2 જૂથ આમને સામને। ઓડના નવાપુરા વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો। પૈસાની લેતી દેતી મામલે થઈ હતી બબાલ। જૂનાગઢમાં નિવૃત્ત શિક્ષક પર તેની જ પત્નીએ કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો। પોલીસને ગુમરાહ કરવા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી। પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો। સાવલીના પીપોલ માતાજીના મંદિર ચોકમાં ગરબા રમવા બાબતે બબાલ। ગામમાં અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા રમતા રોકવામાં આવી હોવાનો આક્ષેપ। ટોળાએ પોલીસ સ્ટેશન સામે મચાવ્યો હોબાળો। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો, છેલ્લા 10 દિવસમાં 9 વખત ભાવ વધારો ઝીંકાયો। અમદાવાદમાં પેટ્રોલ 0.29 પૈસા વધીને ₹101 પાર। ખાદ્યતેલમાં સ્ટોક નિયંત્રણ કરવાનો વિરોધ। ખાદ્યતેલોના ભાવ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે આપ્યો છે આદેશ। કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપ્યો આદેશ। ઘોઘાથી હજીરા વચ્ચે ફરી રોરો ફેરી સર્વિસનો પ્રારંભ। દશેરાથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વચ્ચે જળમાર્ગનો પ્રારંભ। સવારે 8 કલાકે હજીરાથી ઘોઘા જવા ઉપડશે રોરો ફેરી। બપોરે 3 કલાકે ઘોઘાથી હજીરા જવા પરત ફરશે। સોમનાથ ટ્રસ્ટે કોરોના કાળમાં શરૂ કરેલી એન્ટ્રી પાસ સિસ્ટમ રદ કરી। કોરોનાનો પ્રભાવ ઘટતા પાસ સિસ્ટમ રદ કરવાનો નિર્ણય।
यात्राधाम द्वारका माटे बस सेवा शुरू कराई। नवरात्रि अने दिवाळीना तहेवारोनो ध्यानमां राखीने पाटण द्वारका बस शुरू। पाटण डेपोथी सवारे 6 वागे द्वारका जवा बस उपड़शे।